પ્રતિક્રિયા છે આ પ્રેસ કોન્ફરન્સ અને આ તપાસેલી? અમને આ બહુ સંતોષ થયો છે, જે અમને પોલીસ ટીમ અમને જે સંતોષકારક કામ કરી દીધું છે, અને હજી પણ અમને પોલીસ ઉપર વિશ્વાસ છે અને પાર્ટી ઉપર પણ વિશ્વાસ છે કે અમારે સંતોષકારક જવાબ આપ્યો છે. અને અમારી જે પહેલેથી જે પહેલેથી જ માંગણી હતી, એ તો અમે પહેલેથી જ કહેતા હતા કે આ છબીલ પટેલ, મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ એ તો પહેલેથી જ છે, અને બીજા પણ અમે જે એના કારણે નામો છે એ તો હજી પણ જે બીજા છે એ પોલીસ એને પકડે અને અમને હજી પણ સંતોષ આપશે અને પોલીસ ઉપર અમને વિશ્વાસ છે. કારણ કે અમારો જે દેહ પોલીસ ઉપર હતો એનો અમને પોલીસે બહુ સહકારથી અને અમારા જે જવાબ આપ્યો છે એને અમને સંતોષ થયો. શંભુભાઈ, સૌથી પહેલી વાત તો એ છે કે તમે ઘટના બને આટલા દિવસ થઈ ગયા, હજુ સુધી છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી પોલીસ પકડથી દૂર છે, એના બાબતે તમે શું કહેશો? એ તો જો હવે જ્યાં ભૂર્ગભમાં ઉતર્યા છે એ તો પોલીસ પકડીને લઈ આવશે, એને પોલીસ હજી લઈ આવશે, અને જે પોલીસ હજી પણ બાકી છે એની પણ તપાસ કરશે, એને પણ હજી પકડશે, અને જે આ બેની ત્રણ પકડાશે એના પાછળ જે પણ નામો ખુલશે એ અમને વિશ્વાસ છે પોલીસ ઉપર. ન્યાય આપ્યું છે. અચ્છા, જે બીજા અન્ય આરોપીઓના નામ તમે આમાં લખાવ્યા હતા એ આરોપીઓની પણ તમે હજુ એવું માનો છો કે એમનો રોલ હોય શકે છે? પોલીસ હવે પોતે પોતાના રીતે નિવેદન બધાના લઈ અને એને પોતાની જે જે અમે પોલીસ કરશે એની અમે ન્યાયતંત્ર એને અમને સહકાર કરીને અમને જવાબ આપશે. જયંતિભાઈ, શંભુભાઈ, એક જ મિનિટ. તમામ કાર્યવાહી કરી છે શંભુભાઈ, આગળ શું કાર્યવાહી રહેશે? તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે, સૌથી મોટો ખુલાસો, ત્યારે તેમના પરિવારજનો દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે પોલીસ તપાસ જે દિશામાં જઈ રહી છે તેનાથી તેમને સંતોષ છે અને આગામી સમયમાં પણ પૂરતી તપાસ અને પૂરતો ન્યાય તેમને મળશે. તો જયંતિ ભાનુશાળી હત્યા મુદ્દે મુખ્યમંત્રી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. સરકાર હત્યા મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, કોઈપણ આરોપીને છોડવામાં નહીં આવે તેવો દાવો સીએમ દ્વારા કરવામાં આવ્યો છે.